હું પણ ન્યારતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કર્ણાટકમાં ગણધારા આચાર્યજી કુથુનાથજીના શિષ્ય આચાર્ય શ્રી કામકુમાર નંદીજીનું 5 જુલાઈના રોજ ચિકોડી જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું અને 8 જુલાઈના રોજ આચાર્યની કુરતાપૂર્વક નિર્મમ હત્યા કરવામાં આવી, જેને લઈને જૈન સમાજ સ્તબ્ધ થવા પામ્યો છે, ઘેરા શોકમાં ડૂબી ગયો છે. ભારત સંતોની ભૂમિ છે, સંતોની ભૂમિમાં દિગંબર જૈન સંતની આ હત્યાને લઈને આજે વડોદરા શહેરના અને જિલ્લાના તમામ દિગંબર જૈન લોકો ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા અને બેનરો સાથે એક વિશાળ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો. टिकट 29 का रात का बने रहा है क्या आपके बता છેલ્લા 20 વર્ષથી દિગંબર જૈન સંત કર્ણાટકમાં તપ અને સાધનામાં લીન હતા. એવા સંતની નિર્મમ હત્યા ત્યાંના સ્થાનિક 1-2 અપરાધીઓએ કરી છે. સંત અને ધર્મની રક્ષા કરવાનું કામ રાજાનું હોય અને રાજા એમાં નિષ્ફળ નીવડ્યા છે એમ કહી શકાય. સમગ્ર ભારત વર્ષનું દિગંબર જૈન સમાજ અને આજ રોજ વડોદરા પ્રદેશના સકલ દિગંબર જૈન સમાજના ભાઈઓ બહેનો બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ તમામ લોકો એક મૌન રેલી કાઢશે અને મૌન રેલી દ્વારા કલેક્ટર સુધી અમારું આવેદન આપશું અને આવેદનમાં બહુ સ્પષ્ટપણે અમારી એવી આશા અને અપેક્ષા સરકાર પાસે, વડાપ્રધાન પાસે, રાષ્ટ્રપતિ પાસે, કર્ણાટકના મુખ્ય પ્રધાન પાસે છે કે એ લોકોને જે હત્યારાઓ છે એમને તરત જ એમને પકડવામાં આવે, એમને આજીવન કેદ કાં તો એમને પણ હત્યાની સજા આપવામાં આવે એવી અપેક્ષા સાથે અમારા સંત મુનિ શ્રી કામકુમાર નંદીજી, કે જે 20 વર્ષથી સાધનામાં રત હતા, જે નિર્ગ્રંથ હતા, જેમના તન પર વસ્ત્ર પર ન હતા, એમની હત્યા કરવા માટે જે લોકોએ પણ અપરાધ કર્યું છે એ લોકોને સજા કડકમાં કડક થવા જોઈએ અને વડોદરા પ્રદેશ તમામ જૈન સમાજ એના માટે આશા રાખે છે સરકાર પાસે. અને એ સંદર્ભનું એક આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને અહીંયાથી ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી દ્વારા અર્પણ કરીશું. મારું નામ રાકેશ જૈન, અલકાપુરી, વડોદરા.